गुड मॉर्निंग स्टूडेंट्स, चलो अप टू 5 वी हैव ऑलरेडी फिनिश। नाउ वी विल डू क्वेश्चन नंबर 6। कम्प्लीट द फॉलोइंग नंबर पैटर्न्स। आ बधी फिगरमां पैटर्न्स हती, बराबर। हवे आपणे नंबर पैटर्न्स साथे डील करवानुं छे। तो पहला जे नंबर्स आप्या छे एनी वच्चे कई पैटर्न थाय छे ए आपणे शोधी काढवी पड़े, पछी आगळनी ए पैटर्न यूज करीने आगळनी ब्लेंक्स आपणे फिलअप करी शकीए छीए। तो आ जुओ, 1 પછી આપ્યા છે 2 પછી આપ્યું 4 પછી આપ્યું 7 પછી આપ્યું 11। આની વચ્ચે એક પેટર્ન છે, એ પેટર્ન આપણે પહેલાં શોધવી પડે। તો એ શોધવા માટે આપણે જોવાનું કે 1માંથી 2 કર્યું, 2માંથી 4, તો શું કર્યું છે તો એ નંબર આવે છે। તો જુઓ, તો 1માંથી 2 ક્યારે થાય, એમાં પ્લસ 1 કરો ત્યારે। 2માંથી 4 ક્યારે થાય, 2ની અંદર 2 એડ કરો ત્યારે। 4માંથી 7 ક્યારે થાય, 4ની અંદર 7 એડ કરો ત્યારે। 7માંથી 11 ક્યારે થાય, એમાં 4 એડ કરો ત્યારે। હવે પેટર્ન જુઓ, પહેલાં 1 એડ કર્યું, પછી 2 એડ કર્યું, 3 એડ કર્યું, 4 એડ કર્યું, એમ એક એક નંબર વધતો જાય છે એડિંગમાં। તો હવે 11માં આપણે કયો નંબર એડ કરીશું, 4 પછી આવે 5, તો આપણે એડ કરીશું 5। તો 11 + 5 = 16। અહીંયા 5 એડ કર્યું હતું, તો હવે એક નંબર વધારીને અહીંયા એડ કરીશું 16માં। તો 16 + 6 = 22। અહીંયા 6 એડ કર્યું હતું, પેટર્ન કહે છે કે એક એક નંબર વધારતા જવાનું એડિંગમાં, તો આપણે હવે 6ની જગ્યાએ 7 એડ કરીશું, 22 + 7 = 29। આવી રીતે નંબર્સની વચ્ચે કયું શું છે પેટર્ન એ શોધવાનું, અને એ પેટર્ન યુઝ કરી આગળની બ્લેન્ક્સ આપણે ફિલઅપ કરીશું। હવે આ જુઓ, 11માંથી 121 થયા છે। 11ના 121 ક્યારે થાય, જ્યારે 11ને તમે 11 જોડે મલ્ટીપ્લાય કરો ત્યારે, એટલે આ બેની વચ્ચે 11 મલ્ટીપ્લિકેશન છે। પછી 121માંથી 1331 ક્યારે થાય, તમે 121ને 11 જોડે મલ્ટીપ્લાય કરો ત્યારે। એનો અર્થ એમ કે આ પેટર્નમાં જે આન્સર આવે એને 11 જોડે મલ્ટીપ્લાય કરવાનું છે। હવે તમે આ નંબરને જો 11 જોડે મલ્ટીપ્લાય કરશો તો આવશે 14641, બરાબર। ફરી તમે એને 11 જોડે મલ્ટીપ્લાય કરશો તો આવશે 161051। ફરી એને 11 જોડે મલ્ટીપ્લાય કરશો તો આવશે 177 1561। આને રીડ કરવું હોય તો આપણે કોમા મૂકીને જોવું પડશે, ઇન્ડિયન સિસ્ટમથી કરીએ તો પહેલાં 3 પછી 2 અને પછી પણ 2, તો આ 1000 અને આ લેક્સ, 17,71,561। અને આને રીડ કરીએ તો જો 3 કોમા અને પછી 2 પછી કોમા, પહેલો 1000નો કોમા અને પછી લેખનો કોમા, 1,61,051। અને આ કેવી રીતે વાંચશો, 3 કોમા એટલે 3 પછી કોમા એટલે અહીંયા 1000 એટલે 14,641, અહીંયા 3 પછી કોમા તો કેવી રીતે વાંચશો, 1331। ઓકે, ચાલો હવે નેક્સ્ટ પેટર્ન જોવો શું છે। પહેલો નંબર છે 2000, પછી થઈ ગયા 1000, 2000માંથી 1000 થઈ ગયા, 2ના હાફ છે 1000, એનો અર્થ એમ કે 2000ને 2થી ડિવાઈડ કર્યું છે, 2થી ડિવાઈડ કરીએ તો 1000 થઈ જાય। પછી 1000ના 500 થઈ ગયા, એ ક્યારે થાય, 1000ના હાફ છે, બરાબર। એનો અર્થ એમ કે આપણે અહીંયા હાફ 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 શોધવાના છે। તો કેવી રીતે શોધીશું, જુઓ 500 છે તો આપણે 500ના હાફ શોધીશું। હાફ શોધવાનું એટલે શું, કાં તો તમે આ રીતે કરો ડિવાઈડ અથવા આ રીતે કરો, આ આપણી ટ્રેડિશનલ વે છે, આ ફ્રેક્શનમાં આપણે શીખ્યા હતા એ છે। ચલો કરો, 2 2 ઝા 4 1, 2 5 ઝા 10, નીચે આવ્યો 0, 2ના ટેબલમાં 0 કયા નંબર પર આવે, 0, 250 આન્સર, તો અહીં આવશે 250। હવે 250ને પણ હાફ કરવાના, તો ફરી પાછું 250ને 2થી ડિવાઈડ કરો, 2 1 ઝા 2, નીચે લાવો 5, 2 2 ઝા 4, 5 - 4 1, બ્રિંગ ડાઉન 0, 2 5 ઝા 10 125, 125ના પણ હાફ કરવાના છે,
तो 125 ने हाफ करवा हो तो डिवाइड अगेन बाय टू। वन तो स्मॉल छे, टू ना टेबल में नहीं आवे एटले एक साथ टू नंबर्स लीए, टू सिक्स आ 12। नाउ ब्रिंग डाउन 5, टू टू जा 4, 1। आ तो 1 वधे छे, आवुं ना रहेवुं जोईए, एटले आपणे आने आगळ डिवाइड करीशुं। आगळ डिवाइड करवा माटे आपणे शुं करीए छे, आंसरमां पॉइंट मूकवानो અને નીચે 0 આપવાનું, યાદ આવ્યું ને? એસેન્ડિંગ ડિસેન્ડિંગ ફ્રેક્શનમાં આપણે કર્યું હતું, સ્ટોપ થઈ ગયું આગળ, અને આપણે વેલ્યુ જોઈએ છે તો પોઈન્ટ મૂકવાનું અને જે રિમાઇન્ડર રહ્યો છે એને 0 આપવાનું। હવે થયા 10, 2 5 10, તો શું આવશે? 62.5। એના પછી જુઓ, 1માંથી 2 થયા, 2માંથી 4 થયા, 2માંથી 4 ક્યારે થાય? 2 ને 2 જોડે મલ્ટીપ્લાય કરો તો, 4માંથી 8 ક્યારે થાય? 4 2 8 કરો તો, 8 ના 16 ક્યારે થાય? 2 જોડે મલ્ટીપ્લાય કરો તો 8 2 16, 16 2 32, અહીંયા પણ 1 2 2, એટલે કે મલ્ટીપ્લાઈડ બાય 2ની પેટર્ન છે, એટલે બધામાં તમારે 2થી મલ્ટીપ્લાય કરવાનું છે। 2 2 4, 3 2 6, ફરી પાછો 2થી મલ્ટીપ્લાય કરો, 2 4 8, 6 2 12, ફરી પાછો 2થી મલ્ટીપ્લાય કરો, 8 2 16, કેરી 1, 2 2 4 + 1, 5, 2 1 2। અને ના આવડે તો આપણે અહીંયા પેજની અંદર તમારે આ રીતે વર્ટિકલ લખીને પણ મલ્ટીપ્લિકેશન કરી શકાય, 8 2 16, કેરી 1, 2 2 4 + 1, 5, 2 1 2। આવી રીતે ડાયરેક્ટ ના ફાવતું હોય તો આ રીતે વર્ટિકલ લખીને પણ કરવાનું છે ને, મજા આવે એવું। હવે આ પેટર્ન જુઓ, આમાં કયા નંબર પેટર્ન છે તમારે શોધવાની છે। ફિગર આઉટ ધ પેટર્ન્સ એન્ડ કન્ટિન્યુ ધેમ, પેટર્ન શોધી કાઢો અને પછી એ રીતે આગળ ફિલઅપ કરો। હવે જુઓ, 36 છે, એમાંથી 45 થઈ ગયા, 45માંથી 54 થયા, 54માંથી 63 થયા, 63માંથી 72 થયા, તો એવું શું કર્યું કે 36માંથી 45 થયા? એ આપણે શોધવું પડે, તો આપણે પહેલાં એડ કરીને જોઈ લઈએ કે 36માં શું એડ કરીએ તો 45 થાય છે, તો જોઈ લઈએ, કાં તો તમે માઇનસ કરી લો, 45માંથી 36 માઇનસ કરીને જોઈ લો, નહીં તો આ રીતે કાઉન્ટ કરવું હોય તો આ રીતે કરી લો, 36થી આગળ કાઉન્ટ કરો 45 આવે ત્યાં સુધી, તો આપણને ખબર પડી જશે કે કેટલા એડ કર્યા છે। ચલો 36 પછી 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, આવી ગયું 45। 36ની અંદર 9 એડ કરો છો તો 45 આવે છે। હવે 45 પેટર્ન ખબર પડી કે ભાઈ 9 એડ કરીએ તો 45 આવે છે, તો હવે આપણે ચેક કરી લઈએ કે આ જે નેક્સ્ટ 54 છે એ પણ આપણે 9 એડ કરવાથી આવે છે કે નથી આવતો। 45ની અંદર હવે આપણે 9 એડ કરીને જોઈ લઈએ, 54 આવે છે, આ રહ્યા 9, કાઉન્ટ આફ્ટર 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54 આવે છે। એનો અર્થ એમ કે આ બે નંબર્સ પ્લસ 9 કરવાથી આવે છે, તો હવે આપણે 54માં 9 એડ કરીએ, કાઉન્ટ કરીને જોઈ લો, 63 આવે છે, આફ્ટર 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63 આવે છે, તો હવે 63માં 9 એડ કરીને જુઓ, 72 આવે છે, 63 પછી 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72 આવે છે। તો હવે નેક્સ્ટ નંબરનો આન્સર જોતો હોય, પેટર્ન છે 9 9 એડ કરો, તો હવે 72માં 9 એડ કરીને જુઓ, આ રહ્યા 9, એડ કરો 72માં, આફ્ટર 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, નેક્સ્ટ નંબર આવે છે 81। હવે 81માં 9 એડ કરીને નેક્સ્ટ નંબર લો, ચલો 81માં 9 એડ કરો, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90। હવે નેક્સ્ટ નંબર માટે ફરી 90ની અંદર 9 એડ કરો, તો 90 + 9, 99, તો આ રીતે પ્લસ 9ની આ પેટર્ન છે। હવે નેક્સ્ટ પેટર્નમાં જુઓ, પહેલાં તો આવી રીતે પેટર્ન ફાઇન્ડ આઉટ કરવી પડે કે શું એડ કર્યું છે,
कि शू सबट्रेक करूँ के क्यों नंबर मल्टीप्लाय करो कि क्यों नंबर डिवाइड करो एवी एक पेटर्न शोधी काढ़वी पड़े। ये पेटर्न पर पची आप आग आंसर शोधी शकी। चलो 32 में 40 थे तो केवी रीते आए तो हूँ जो लो 32 में शूँ एड करिए तो 40 आए तो 32 पची काउंट करो 40 आए त्या सुधी 32 पची 33 34 35 36 37 38 39 અને 40 40 માટે 1 2 3 4 5 6 7 8 એડ કર્યા છે। 40માંથી 49 થયા કેવી રીતે થાય 40ની અંદર 9 એડ કરીએ તો હવે 49માંથી 57 થયા। જોઈ લો કે એવું શું એડ કર્યું છે 49 પછી 50 51 52 53 54 55 56 57 57 માટે 8 એડ કર્યા છે હવે 57માંથી 66 કર્યા છે તો કેવી રીતે આવ્યા એ જોઈ લો। આફ્ટર 57 58 59 60 61 62 63 64 65 66 તો આ વખતે 9 એડ કર્યા છે। પેટર્ન જુઓ એકવાર 8 પછી 9 પછી પાછું 8 ફરી પાછું 9 આ રીતે 8 9 8 9 એડ કરીને પેટર્ન બનાવી છે બરાબર। તો હવે 66માં આપણે શું એડ કરીશું હવે વારો આવે છે 8નો તો આપણે 66માં 8 એડ કરીશું। ચલો 8 એડ કરીને જુઓ આફ્ટર 66 67 68 69 70 71 72 73 74 આ 8 થયા કેટલા મળશે 66માં 8 એડ કરીએ તો 74 હવે 8 પછી 9નો વારો છે હવે તમારે 9 એડ કરવાના છે તો આ 8 અને આ 9 ચલો 74માં એડ કરો 75 76 77 78 74 નહીં બોલવાના હો જે નંબર લખ્યો હોય એના આગળ એના નેક્સ્ટ નંબરથી બોલવાનું 74 પછી 75 76 77 78 79 80 81 82 83 9 પછી ફરી પાછું 8 એડ કરવાની પેટર્ન છે તો હવે 8 કરો 83માં 8 એડ કરો 83 પછી 84 85 86 87 88 89 90 91 91 તો આ રીતે પેટર્ન બનાવેલી છે બરાબર। હવે 8 પછી 9 એડ કરવાના છે હવે 91ની અંદર 9 એડ કરીએ તો શું આવશે 91 પછી 92 93 94 95 96 97 98 99 100 એના પછી આવશે 100 તો આ રીતની પેટર્ન છે। હવે આવે છે ક્વેશ્ચન નંબર 8 એ હું નેક્સ્ટ વિડીયોમાં મૂકું છું નહીં તો આ વિડીયો બહુ મોટો થઈ જશે।